नमस्कार, कोमल मेहता। सरस मिरर में आपनु हार्दिक स्वागत छे। बिहार ना 49 विद्यार्थियों आज रोज जामनगर थी वतन वापसी थसे। जिंदगी एक जुआ है और ये आखिरी बाजी हम जरूर खेलेंगे। लॉकडाउन 4 में छूटछाट मरता। जिंदगी एक जुआ है और ये आखिरी बाजी हम जरूर खेलेंगे। लॉकडाउन 4 में छूटछाट मरता। કેન્દ્રના આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને ગુજરાતમાં તમાકુના ઉત્પાદનોના વેચાણ, વપરાશ અને જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ મૂકવા શ્રી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને આદેશ કર્યો। શાકભાજી તથા ફળોના ફેરિયાઓ માટે હેલ્થ કાર્ડ કેમ્પ યોજાયો। ચાલો જોઈએ વધુ સમાચારો વિસ્તારથી। નમસ્કાર, કોમલ મહેતા। સરસ મિરરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આરબીઆઈના ગવર્નર દ્વારા કોરોના સંકટની મહામારી વચ્ચે આ 2 મહિનામાં ત્રીજી વખત પ્રેસ કોન્ફરન્સ યોજેલ અને અત્યાર સુધીની અર્થવ્યવસ્થામાં તેજી લાવવા તેમજ લિક્વિડિટી વધારવાના ઉપાયોની જાહેરાત કરી। રેપો રેટમાં 0.40નો ઘટાડો કરી, એટલે કે 4.40%થી ઘટાડી 4% કરવામાં આવ્યો। જેતપુરના મોટા ચોક મિત્ર મંડળના કાર્યકર પ્રભાબેન ટાટમિયાએ જણાવ્યું કે લોકડાઉન શરૂ થયું ત્યારથી અત્યાર સુધી રોજનું 2 ટંક ભોજન પૂરું પાડવા તેઓએ જહેમત ઉઠાવેલ હતી। હાસ, આજે અમારામાંથી કોઈ પણની ધરપકડ ન થઈ। કોંગ્રેસ લોકશાહીમાં અંગ્રેજોને શરમાવે તેવી પ્રવૃત્તિઓ અને અત્યાચાર ઉજાડવામાં આવે છે। આજ રોજ રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનો પર પોલીસે કરેલા અત્યાચાર। ગુજરાત કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલભાઈ આંબેલિયા દ્વારા ખેડૂતોને પોતાના ભાવ મળતા ન હોવાથી તેઓ કલેક્ટરને પોતાની ખેત પેદાશો જેમ કે ડુંગળી પીએમ કેર ફંડમાં જમા કરાવવાનો પ્રતિકાત્મક કાર્યક્રમ આપવાના હતા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી અને ઢોર માર મારવામાં આવ્યો। पीएम साहब ने कहा था कि ये कोरोना की कहर के बीच आप पीएम केयर फंड में दान करिए, और किसानों का इतिहास रहा है 5000 सालों से, किसान अपनी जो खेत पैदाश है वही हमेशा वो दान करते आए हैं। मैं भी किसान हूँ और हमारे साथ ही जितने भी थे वो किसान हैं, अपनी किसान की जो खेत पैदाश है वही लेकर कलेक्टर साहब के माध्यम से पीएम केयर फंड में देने जा रहे हैं। बीच हमें वहाँ से उठा लिया गया, उसके बाद कमिश्नर साहब की ऑफिस में ले जाया गया। वहाँ पर मुझे बहुत बुरी तरह से पीटा गया और तब से लेकर अभी तक मुझे अपनी खानगी हॉस्पिटल में, क्योंकि गवर्नमेंट हॉस्पिटल में बहुत सारे कोरोना के पेशेंट हैं, मुझे अपने खानगी हॉस्पिटल में सारवार लेनी है। वो भी अभी तक, अभी लास्ट 5 घंटे के बाद मुझे अभी वो मंजूरी मिली है कि आप वहाँ पर सारवार ले सकते हैं। पीटने वाला कौन कौन है? जीतने वाले में जयदीप सिंह सरवाया और एचएम गढ़वी जी है, वो दोनों थे। दूसरी बात, ये मुझे नहीं पीटा, ये गुजरात के 56 लाख किसानों को पीटा है। ये मेरी, मुझ पर मार नहीं पड़ी है, ये गुजरात के किसानों को मार पड़ी है, क्योंकि इस देश में, इस गुजरात में किसानों को दान करने का भी अधिकार नहीं रहा। अरे, पुलिस ने दमन किया, उसकी आपने शिकायत दर्ज की है? मैं पहले अपनी सारवार ले लूँ जो जामीन है, ठीक है, और अपने जो मजिस्ट्रेट है, मामलतदार जी है, उनको मैंने ऑलरेडी लिखित में भी दिया है, ओरली भी कहा है, और उसके आधार पर ही मुझे हॉस्पिटल भेजा गया था। हॉस्पिटल में भी, वहाँ पर डॉक्टर के सामने भी मैंने अपनी बात रखी, और मैं सारवार लेने के बाद पुलिस को भी अपनी कंप्लेन दूँ। क्या डीसी ने कहा है कि अगर वो लिखित में देंगे तो चार्ज करेंगे, क्या आप लिखित में देंगे? क्यों ना दूँ, मैं तो जाकर अपनी पूरी कंप्लेन लिखवाने वाला हूँ। मैं लिखित में देने से बेहतर है कि मैं जाकर खुद अपनी बात बयां करूँ, और वो पुलिस की फ़र्ज है, पूरी पुलिस है, वो अपनी, मेरी पूरी बात है, वो मेरा जो बयान है वो पूरा लिखे और उसके आधार पर पुलिस केस दर्ज करे। આ બાબતને ધ્યાને લઈ ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ વાયત્રીબા વાઘેલા તેમજ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરની આગેવાનીમાં પોલીસે કરેલા દમનની ન્યાયિક રીતે તપાસ થાય તેવી માગણી સાથેનું આવેદનપત્ર રાજકોટ કલેક્ટરને આપવામાં આવ્યું। આવો
151 માં ગુજરાત પ્રદેશના કિસાન સેલના પ્રમુખને આ હાલત થતી હોય તો સામાન્ય પબ્લિક શું થશે મેડમ? અને આવી રીતે બર્બરતાથી મારે મેડમ કાંઈ પણ કારણ વગર પબ્લિકના પ્રતિનિધિ તરીકે ખેડૂતોના પ્રશ્નોની વાચા તમને પાસે પહોંચાડે, તમે તંત્ર છો, તમારી પાસે અમે રજૂઆત કરવા આવી, જો અમારી જાહેર જીવનના લોકોની આ હાલત થતી હોય તો સામાન્ય પબ્લિકનું શું થાય મેડમ? મેડમ પહેલી વાર આટલા ઇતિહાસમાં બન્યું કે આખો બનાવ 2.5 મહિનાથી ક્યાંય કોંગ્રેસે આંદોલન કે ક્યાંય નેડા મદદ સિવાય ક્યાંય આડા નથી આવ્યા, છતાં જો આવું પરિસ્થિતિ થતી તો ખરેખર આમાં કેવી રીતે બહુ આટલી મહેનત બધા કરે છે તો અમે સહકાર આપી છે, આટલું સારું કામ થાય છે તો થોડા ખાતું થોડું બગડે છે ના, તો બધાના હિતમાં છે. ઈ ખેડૂતો માટે ખેડૂતોની દશા શું છે સમગ્ર ગુજરાત ની સમગ્ર હિન્દુસ્તાન જાણે છે. ખેડૂતોની માંગ એવી છે કે અત્યારે 2 રૂપિયા કિલો ડુંગળી વેચાય છે તો અત્યારે એક્સપોર્ટ કરો અથવા એને સપોર્ટ ના ભાવ આપો, એ વાત તમારી પાસે લઈને પાલ આંબલી આવ્યા હતા કે ખેડૂતોની આ પરિસ્થિતિ છે તો એમાં તમે એને આ પોલીસ આ રીતે મારે મેડમ? તો હું લોકશાહીમાં જીવું છું કે સંમુક્તશાહીમાં? મને એ તો સમજાવો મેડમ કે હું ક્યાં જીવી રહ્યો છું? આઈ એમ લિવિંગ ઇન ડેમોક્રેસી? તમારા તરફથી અમે એવું ઈચ્છીએ છીએ ગવર્નમેન્ટને થોડું કડક ભાષામાં, પણ મેડમ આપ આપ અહીંયા આવા ઓફિસર છો, અમને પ્રાઉડ છે આપના માટે, પણ એનામાં આપનું તંત્ર આપની નીચે જ આવે છે, તંત્ર આવી રીતે જાહેર જીવનના લોકો સાથે વર્તે એટલો જ પ્રશ્ન ને બેન જોઈ લેવાનું તો ખરેખર આખી જિંદગીમાં કરતા કે અમને મર્યાદા ખબર પડે, હાવ થોડુંક હોવું જોઈએ, હાવ એટલું બધું ન હોય. બીજી વાર આવું રાજકોટમાં કમસે કમ આપ છો ત્યાં સુધીમાં ન થાય એવી વિનંતી આપને કોઈ વ્યક્તિ ઉપર. તો આ હતા આજના મુખ્ય સમાચાર. કોમલ મહેતા, સૌરાષ્ટ્ર મિરર, રાજકોટ.